સ્થાનિક સ્વરાજ્યની બીજા તબક્કાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર અને ભાભરની સાથે થરા નગરપાલિકા વોર્ડ નંબર 1 અને તાલુકા પંચાયત 14 માટલા સીટ પર આજે મતદાન યોજાયું હતું. વહેલી સવારથી લોકો ઉત્સાહ સાથે મતદાન કરવા મતદાન બૂથ ઉપર પહોંચ્યા હતા. આજે કાંકરેજ તાલુકા પંચાયત 14 માટલા સીટ પર કુલ 4 ગામો વચ્ચે 7 મતદાન બૂથ પર મતદાન યોજાયું હતું, જેમાં વહેલી સવારથી પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને ધ્યાનમાં લઈ દરેક મતદારો સેનેટાઈઝર અને માસ્ક ફરજિયાત પહેરી મતદાન કરવા પહોંચ્યા હતા, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ દરેક બૂથ પર તેમની ટીમ દ્વારા ચેકઅપ કરી મતદાન કરવા જવા દેવામાં આવ્યા હતા. જોકે માડલા ગામમાં પણ વૃદ્ધ અને યુવાનોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું, જેની સાથે થરા નગરપાલિકા વોર્ડ નંબર 1 બેઠક પર પણ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના 4 ઉમેદવારોએ વહેલી સવારે મતદાન કરી અન્ય મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. મહત્વનું છે કે શહેરી વિસ્તારમાં મોટાભાગે વહેલી સવારે મતદાન થયું હતું, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં બપોર સુધી માહોલ જામ્યો હતો અને સાંજના સમયે એકાએક મતદારોમાં મતદાન કરવા પહોંચ્યા હતા. 2301 મતદારો છે અને મેં 9 વાગે મતદાન કરી અને લોકોને અપીલ કરી છે કે મતદાન કરવું જરૂરી છે અને કોંગ્રેસ પક્ષ પાર્ટી વિજય થશે તેવો મને આત્મવિશ્વાસ છે અને પબ્લિકનો પણ સાથ સહકાર છે. અને 28 તારીખની આ ચૂંટણી છે અને અમારા વોર્ડ નંબર 1ના વિપુલકુમાર પ્રજાપતિ અને સક્સેનાબેન મેમણ બંને અમારા કોંગ્રેસ તરફથી ઊભા રહેલા છે અને સારી રીતે મતદાન થઈ રહ્યું છે. કોઈ માથાકૂટ એવું છે નહીં અને સારી રીતે લોકો મતદાન કરી રહ્યા છે અને આ લોકો 7 વાગ્યાથી મતદાન ચાલુ થયું છે અને સારી રીતે બધા જ મતદાન કરી રહ્યા છે. અધિકારીઓનો બધાનો સારો સપોર્ટ છે અને અમે સારી રીતે જીતીશું એવી અમને ફૂલ આશા છે. અને અત્યાર સુધી 1-3 વાગ્યા સુધીમાં 50% વોટિંગ થઈ ગયું અને સારી એવી બહુમતી મળે છે અને બંને સીટ અમે જીતી શકે. કુલ કેટલા મતદારો છે આ વિસ્તારના અંદર? 2300 આશરે 2300. ભારતીય જનતા પાર્ટી દ્વારા થરા નગરપાલિકાઓની પેટા ચૂંટણીની અંતર્ગત જુબેદાબેન મેમણનો ઉમેદવારી ફોર્મ ભરેલું છે. તેઓને પૂર્ણ બહુમતીથી જીત લેવાની આશંકા છે, તેમજ લોકોનો પ્રતિસાદ બહુ મળી રહ્યો છે અને અંદાજિત 50% જેટલું અત્યારે હાલ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. લોકોનો પ્રતિસાદ પણ સારો છે અને ભારતીય જનતા પાર્ટીનો પૂર્ણ બહુમતીથી વિજય થશે.